गुड मॉर्निंग स्टूडेंट्स, स्टैंडर्ड 11 मनोविज्ञानी अंदर आज आपने विकास ने असर करता परिबड़ों जोवाना छे। तो बधी विद्यार्थीनियों नु हार्दिक स्वागत करू छू। चेतन पटवा। विकास ने असर करता परिबड़ों में आपणे वारसो अने पर्यावरण नो आज आपणे अभ्यास करीशु। तो विकास ने असर करता परिबड़ों जणावीने कोई पण एक परिबळ समझाव एवं पूछाय तो तमारे वारसो छोड़ी देवानो अने पर्यावरण विषे माहिती आपवानी। तो विकास ने असर करता परिबळो आपणे जोईए तो विकास सतत अने स्वाभाविक प्रक्रिया छे। आ जीवन चालती प्रक्रिया एटले विकास। जन्म पहेलाथी मारीने वृद्धा अवस्था सुधी व्यक्तिनुं ज्यां सुधी मृत्यु न थाय त्यां सुधी चालती सतत अने स्वाभाविक प्रक्रिया एने आपणे विकास कहीशुं। विकास की व्याख्या याद कर लीए कि विकास एटले समग्र देहतंत्र में थतो फेरफार। वृद्धि की व्याख्या के वृद्धि एटले शरीर कद आकार अने बंधारण में थतो फेरफार। विकास दर में व्यक्तिए व्यक्तिए तफावत जोवा मळे छे। दरेक व्यक्ति चेहरो एक जीव जोवा मळतो नथी, बाधो शरीर एक जीव जोवा मळतो नथी, तो व्यक्तिए व्यक्तिए तफावत जोवा मळतो होय छे। विकास में व्यक्तिगत भिन्नता जोवा मळे छे। कुટુંબની અંદર જન્મેલા દરેક વર્ષે બાળકો અલગ અલગ પ્રકારના જોવા મળે છે વારસાના કારણે। વ્યક્તિગત ભિન્નતાનું કારણ વારસો અને પર્યાવરણ છે। કે વ્યક્તિગત ભિન્નતાનું કારણ શું છે? તો વારસો અને પર્યાવરણ। એક સાથે જન્મેલા એકદર જોડકા બાળકોમાં પણ ઘણી વખતે તફાવત જોવા મળે છે આવેગની દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ। ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થતી હોય છે અને વિકાસ શરૂ થાય છે કે જન્મથી મૃત્યુ પર્યંત પર્યાવરણની અસરો એ જોવા મળતી હોય છે। જન્મથી માંડીને મૃત્યુ સુધી જોડિયા બાળકોમાં પણ ભિન્નતા જોવા મળે। એક સાથે જન્મેલા બે બાળકોનો એકનો ઉછેર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યો, એકનો ઉછેર અમેરિકા મોકલીને અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે કર્યો તો પણ ભિન્નતા જોવા મળી સામાજિક અને આવેગિક દ્રષ્ટિએ। તે વિકાસ અને પર્યાવરણની અસર છે। સ્વભાવ, વિચારણા, આવેગ વગેરેમાં ભિન્નતા વારસાના લક્ષણોનો વિકાસ પર્યાવરણ પર આધારિત છે। તો સ્વભાવ, વિચારના, આવેગ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે ત્યારે પર્યાવરણની અસર આપણે કહી શકીએ। વારસાના લક્ષણોનો વિકાસ પર્યાવરણ પર પણ ઘણી વખતે આધારિત હોય છે। સૌથી પહેલાં આપણે વારસા વિશે જોવાનો પ્રયત્ન કરીએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવીય લક્ષણો એટલે વારસો। તો વારસો એટલે શું? તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળતા જૈવીય લક્ષણો એટલે વારસો। માતા પિતા પાસેથી મળેલા 23-23 એમ કુલ 46 રંગસૂત્રોમાં જનીન તત્વો રહેલા છે, જે વારસાના વાહકો છે। તો માતા તરફથી 23 રંગસૂત્ર મળે, પિતા તરફથી 23 રંગસૂત્ર મળે, એમ કુલ 46 રંગસૂત્રની જોડ બને, એમાં જનીન તત્વો રહેલા હોય છે અને જે જનીન તત્વો એ વારસાના વાહકો છે। જનીન તત્વો શરીરના બંધારણમાં એ ઉતરતા હોય છે। જે તે પ્રકારના જનીન કોષો થી જે તે પ્રકારની જાતિ ઉદ્ભવતી હોય છે, એટલે કે માનવીમાંથી માનવી બાળકનો જન્મ થાય, પ્રાણીમાંથી પ્રાણી બાળકનો જન્મ થાય છે, શેના કારણે? વારસાના કારણે, જનીન તત્વના કારણે। જનીન તત્વોનું પ્રસારણ ખૂબ જ અટપટું અને કોમ્પ્લિકેટેડ હોય છે। જનીન તત્વોનું સંયોજન અત્યંત વિપુલ માત્રામાં થતું હોય છે। પ્રત્યેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો હોય છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ બી અને વિભાગ સીમાં પૂછાશે પ્રત્યેક રંગસૂત્રમાં કેટલા જનીન તત્વો હોય? તો પ્રત્યેક રંગસૂત્રમાં 3000થી વધુ જનીન તત્વો એ હોય છે। જનીન તત્વોનું સંયોજન કઈ રીતે થશે તે નક્કી નથી હોતું। એક માતા પિતાના અનેક સંતાનોમાં વર્તન અને લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે। કેમ? તો જનીન તત્વોના કારણે, વારસાના કારણે। આગળ અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો એટલે શું? તો જનીન તત્વોના સંયોજનમાં ગુણધર્મો અને લક્ષણો સમાવિષ્ટ છે। બાળકના આંતરિક બંધારણમાં સમાવિષ્ટ તમામ વારસામાં પ્રગટ થતા નથી અને આપણે અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહીશું। તો અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો એટલે શું? વિભાગ સીમાં બે ગુણમાં પૂછાય તો જનીન તત્વોના સંયોજનમાં જે ગુણધર્મ લક્ષણો સમાવિષ્ટ હોય તે આંતરિક બંધારણમાં સમાવિષ્ટ હોય પણ તમામ વારસામાં પ્રગટ થતા નથી તેને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો કહીશું। જનીન તત્વોના સંયોજનના જે ગુણધર્મો અને લક્ષણો છે એ પ્રગટ થતા ના હોય તેને અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો તરીકે આપણે ઓળખીશું। હવે પ્રગટ અથવા પ્રભાવી વારસો એટલે શું?
तो व्यक्ति में देखाता प्रगट गुणधर्मो अने लक्षणों ए प्रगट अथवा प्रभावी वारसो कहवाय। तो प्रगट अथवा प्रभावी वारसानी व्याख्या शुं थाय? तो व्यक्ति में देखाता प्रगट गुणधर्मो अने लक्षणों प्रगट अथवा प्रभावी वारसो कहवाय। उदाहरण आपे छे ऊंचाई, वजन, चामडीनो रंग, आँखनो रंग। अप्रगट बीजा तीजी पेढ़ी में प्रगट थाय, जनीन तत्व व्यक्ति विकास ने केरी कंडारे छे। तो व्यक्ति में देखाता प्रगट गुणधर्मो अने लक्षणों प्रगट अथवा प्रभावी वारसो थाय, के जे गुणधर्मो लक्षणों प्रगट थाय अने प्रगट अथवा प्रभावी वारसो तरीके ओळखीशुं। ऊंचाई, वजन, चामडीनो रंग, आँखनो रंग, अप्रगट बीजा तीजी पेढ़ी में प्रगट थाय, जनीन तत्व व्यक्ति विकास की केरी कंडारे छे। हवे जैवीय प्रक्रिया विषे जोवानो प्रयत्न करिए। तो जनीन तत्वो जैवीय प्रक्रिया ना संदर्भ में आपणे जोईए के जनीन तत्वो माता पिता तरफ थी वारसामां मळे छे। ज्यारे गर्भाधान थाय त्यारे जनीन तत्वो ए वारसामां मळता होय छे। जाडापणું, डायाबिटीस, हृदय रोग वगैरह जैविक प्रक्रियाना भाग रूपे छे। माता पिता ने डायाबिटीस छे तो बाळकोने थवानी शक्यता छे। माता पिताने नथी पण दादा दादीने हतो तो माता पिताना बाळकोने थवानी शक्यता छे। तो ए वारसाना कारણે व्यक्ति जाडा छे, डायाबिटीस छे, हृदय रोग छे वगैरह जैविक प्रक्रियाओना भाग रूपे ए वारसानी अंदर मळती होय छे। बोधात्मक प्रक्रियाओनी अंदर क्या छे? चिंतन, अनुभूति, भाषा प्रयोग जेवा मनोव्यापारो विकासमां थता फेरफारो साथे संकળાયેલા જોવા મળતા હોય અને આ તમામ બોધાત્મક પ્રક્રિયામાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ કે વ્યક્તિના વર્તન પરથી બોધાત્મક પ્રક્રિયાની અનુભૂતિ એ આપણને થતી હોય છે। બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા અને વર્તન કરતો ઘણી વખતે જોવા મળતો હોય છે। સામાજિક આવેગિક પ્રક્રિયાઓ વિશે વાત કરીએ તો વ્યક્તિના વિકાસમાં સામાજિક વાતાવરણની ભૂમિકા એ મહત્વની જોવા મળતી હોય છે કે એક માતા પિતાના બાળકો જુદા વાતાવરણમાં ઉછરે તો તેમાં જુદા જુદા ગુણ લક્ષણો જોવા મળે કે એક બાળકને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતમાં ઉછેર કર્યો, બીજા બાળકને અમેરિકન સંસ્કૃતિ પ્રમાણે અમેરિકામાં ઉછેર કર્યો તો એમના વાતાવરણમાં ઉછેર કરવા કારણે જુદા જુદા ગુણ લક્ષણો જોવા મળતા હોય છે કે જે વારસો સમાન હોવા છતાં સામાજિક આવેગિક અસરો જુદી જુદી થતી જોવા મળે છે કે બાળકના ઉછેરમાં માતા પિતાએ રાખેલો ભેદભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ પર અસર કરે। કુટુંબમાં 3-4 બાળકો હોય એમાં પહેલા બાળક કે છેલ્લા બાળકને વધારે પ્રેમ આત્મીયતા અને લાગણીથી ઉછેર કરે અને બીજા બાળકો ઉપર ધ્યાન ના આપે તો બાળકના ઉછેરમાં માતા પિતાએ રાખેલો ભેદભાવ બાળકના વ્યક્તિત્વ વિકાસ પર અસર કરે છે। એટલે કે બાળકના વિકાસમાં સામાજિક આવેગિક પ્રક્રિયાઓની ખૂબ મહત્વની ભૂમિકા છે। તો સામાજિક એટલે સમાજ, આવેગિક એટલે ગુસ્સો અભિવ્યક્ત કરવાની બાબત। પર્યાવરણ વિશે હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ। વારસાની અંદર અપ્રગટ અથવા પ્રચ્છન્ન વારસો, પ્રગટ અથવા પ્રભાવી વારસો, જૈવીય પ્રક્રિયાઓ, બોધાત્મક પ્રક્રિયાઓ, સામાજિક આવેગિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કર્યો। હવે વિકાસને અસર કરતા પરિબળોમાં પર્યાવરણ વિશે આપણે જોવાનો પ્રયત્ન કરીએ। એમાં પર્યાવરણમાં પ્રોફેસર દુર્ગાનંદ સિંહાના 3 મુદ્દા જોઈશું। ઘર, સારા અને સમવયસ્કો। મિત્રો, પરિસ્થામ પૂછાય કે વિકાસને અસર કરતા પરિબળો જણાવીને કોઈ પણ એક સમજાવો તો તમારે વારસો નહીં સમજાવવાનો, થોડી કોમ્પ્લિકેટેડ બાબત છે। તમારે પર્યાવરણ વિશે માહિતી આપવાની, એમાં દુર્ગાનંદ સિંહાએ ઘર વિશે, સારા વિશે અને સમવયસ્ક મિત્રો વિશે બહુ સરસ વાત કરી છે કે પર્યાવરણની અસર વ્યક્તિના વર્તન ઉપર કઈ રીતે થાય, કે સ્થળ, ભૌગોલિક પરિસ્થિતિ વગેરેની વ્યક્તિના વિકાસ પર અસર થાય છે, કે જે સ્થળ ઉપર આપણે રહેતા હોય એની ભૌગોલિક પરિસ્થિતિની અસર વ્યક્તિના વિકાસ ઉપર થાય છે। પ્રોફેસર દુર્ગાનંદ સિંહા કહે છે કે પર્યાવરણની કે પારિસ્થિતિક અસર તરીકે આપણે ઓળખીએ છીએ આ જે અસર થાય, અને પર્યાવરણની કે પારિસ્થિતિક અસર તરીકે આપણે ઓળખીશું। પર્યાવરણ ઉદ્દીપન અને વર્તન માટે ભૂમિકા પૂરી પાડે છે, કે કોઈ પણ પ્રકારના વર્તન માટે ઉદ્દીપક જવાબદાર છે, સ્ટિમ્યુલસ એસ, અને વ્યક્તિએ જે વર્તન કર્યું અને પ્રતિક્રિયા આર તરીકે, રિસ્પોન્સ તરીકે આપણે ઓળખીશું। જેવું પર્યાવરણ તેવું વર્તન, અમેરિકન સંસ્કૃતિ અલગ છે, ભારતીય સંસ્કૃતિ અલગ છે, ગુજરાતની સંસ્કૃતિ અલગ છે। નબળું પર્યાવરણ બાળકના વિકાસમાં બાધારૂપ બને છે। આ દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાન એમાં ઘર, સારા અને સમવયસ્કો વિશે જોવાનો પ્રયત્ન કરીએ કે ઘર, સારા અને સમવયસ્કો। તો દુર્ગાનંદ સિંહાનું પ્રતિમાનમાં બાળકોના વિભાગો પાડ્યામાં ઘર, સારા અને સમવયસ્કો 3 મુદ્દા પાડ્યા દુર્ગાનંદ સિંહાએ। 12 વિકાસના 3 વિભાગો પાડ્યા, ઘર, સારા અને સમવયસ્કો। સૌ પ્રથમ બાળક ઘરના સંપર્કમાં આવે એટલે ઘરનું સ્થળ, પકાર, રમવાની મોકળાશ, સગવડો, રમકડાઓ, ઘરના વ્યક્તિઓ,
પાડોશીઓની બાળક પર અસર થતી જોવા મળતી હોય તો આને આપણે પર્યાવરણની અસર કહીશું. બાળક થોડું મોટું થાય પછી શાળાના સંપર્કમાં આવે, એટલે કે સૌથી પહેલા ઘરના સંપર્કમાં આવે છે, ઘરનું સ્થળ, એનો પ્રકાર, રમવાની મોકળાશ કયા પ્રકારની છે, સગવડો, રમકડા, વ્યક્તિઓ, પાડોશીઓ, બાળક પર એની અસર થતી હોય છે. બાળક થોડું મોટું થાય પછી પ્રાથમિક શાળામાં એલકેજી યુકેજીમાં જાય છે. શાળાનો પ્રકાર કયા પ્રકારનો છે, શિક્ષણનું માધ્યમ કયા પ્રકારનું છે, શાળામાં સુવિધા મલ્ટીમીડિયા કયા પ્રકાર, હવા ઉજાસનું વાતાવરણ કેવું છે, શિક્ષકો કયા પ્રકારના છે, પ્રેમ, આત્મીયતા અને લાગણીના સંબંધો, વિષયો વગેરે બાળકના વિકાસ પર અસર થાય. તો એ કરી શાળાનો પ્રકાર, માધ્યમ, સુવિધા, વાતાવરણ, શિક્ષકો, વિષય વગેરે બાળક પર અસર થાય. ઘર શાળાના સમવયસ્કોમાં શાળાની સાથે સમવયસ્કોમાં થતી આંતરક્રિયા, પ્રવૃત્તિઓ, અનુભવો, મિત્રોમાં સ્થાન, માન વગેરેની બાળક પર અસર થાય છે. કે શાળાની અંદર બાળક સમવયસ્ક મિત્રો બનાવે છે, આંતરક્રિયા કરે છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને વિવિધ પ્રકારના અનુભવો બાળકને થતા હોય છે. મિત્રોમાં એનું સ્થાન કયા પ્રકારનું છે અને શાળામાં મિત્રો સાથે માન સન્માન મળે છે વગેરેની બાળક પર અસર થતી હોય છે. આવું પ્રોફેસર દુર્ગાનંદ સિંહા નામના મનોવૈજ્ઞાનિક સમજાવવાનો પ્રયત્ન કરે છે. પ્રોફેસર દુર્ગાનંદ સિંહાએ બાળકોના કુટુંબના ત્રણ પ્રકાર પાડ્યા છે. એક છે પૈસાદાર કુટુંબના બાળકો, બીજા છે મધ્યમ કુટુંબના બાળકો અને ત્રીજા છે નિમ્ન કુટુંબના બાળકો. એમાં મધ્યમ કુટુંબના બાળકો બહુ શ્રેષ્ઠ છે. કેમ કે મધ્યમ કુટુંબના જે બાળકો છે ને માતા પિતાની ઘરની પરિસ્થિતિની એમને ખબર હોય. નિમ્ન કુટુંબના જે ત્રણ નંબરના બાળકો છે ઝુંપડપટ્ટીમાં રહેતા હોય છે અને માતા પિતા બંને એક ટાઈમ જમવાનું મેળવવા માટે સંઘર્ષ કરતા હોય ત્યારે આવા બાળકો અપશબ્દો બોલે છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ ચોરવાનો પ્રયત્ન કરે. નિમ્ન કુટુંબના બાળકો પૈસાદાર કુટુંબના બાળકોની અંદર અહમ હોય છે, જીત હોય છે, જીદ્દી હોય છે. પણ મધ્યમ કુટુંબના જે બાળકો છે એ બહુ શ્રેષ્ઠ કક્ષાના બાળકો છે, કારણ કે એમને ખબર છે માતા પિતા એક ટાઈમ જમવાનું મેળવવા માટે કેટલો સંઘર્ષ કરે છે. એટલે પૈસાદાર કુટુંબના બાળકો, મધ્યમ કુટુંબના બાળકો અને નિમ્ન કુટુંબના બાળકો આ જે વિભાગો પડ્યા તે શેના કારણે પડ્યા? કુટુંબના કારણે, પર્યાવરણના કારણે. પ્રોફેસર દુર્ગાનંદ સિંહા સમજાવવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય ભૌતિક વાતાવરણમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ભૌગોલિક વાતાવરણની બાળકના વિકાસ પર અસર થતી હોય છે. કે ભૌગોલિક વાતાવરણની કેવી અસર થાય તો બાળકનો સ્વભાવ છે, એની રીતભાત છે, એના વિચારો છે, કાર્યશક્તિ પર અસર થતી હોય છે. તો સ્વભાવ, રીત, વિચારો, કાર્ય કરવાની શક્તિ એ સામાન્ય ભૌગોલિક વાતાવરણ દ્વારા નક્કી થતી હોય છે. સંસ્થાકીય માળખું, તો સંસ્થાકીય માળખામાં જ્ઞાતિ, વર્ગ, ધર્મ વગેરે સંસ્થાકીય માળખું એ નક્કી કરવામાં આવે છે સમાજ દ્વારા. તો સંસ્થાકીય માળખાની વિશિષ્ટ ભૂમિકાની અપેક્ષાઓ બંધાય છે અને એ પ્રમાણે બાળકના વિકાસ ઉપર અસર થતી હોય છે. સામાન્ય સુવિધાઓ, તો મૂળભૂત જરૂરિયાતોની શારીરિક માનસિક વિકાસ પર અસર થતી હોય છે. એટલે કે અભિરુચિ અને અભિયોગ્યતા મુજબની સુવિધાથી વ્યક્તિનો વિકાસ અસરકારક બને. તો અભિરુચિ કે બાબત, બાળકને જે બાબતમાં રસ હોય એ પ્રમાણે માતા પિતા એને શિક્ષણ આપશે તો એ બાળક જીવનમાં પ્રગતિ કરે અને વિકાસ આવો થાય. અભિયોગ્યતા, ઘણા બાળકો ચિત્ર સાહિત્ય દોરી શકતા હોય, ઘણા બાળકો સંગીત સાહિત્ય વગાડી શકતા હોય, ગઈ શકતા હોય, ઘણા બાળકો વિવિધ પ્રકારના રમકડા રિપેર કરતા હોય, યાંત્રિક શક્તિ એનામાં વધારે હોય, ઘણા બાળકો જે છે એ બોલવાની પદ્ધતિ સારી હોય. તો જે લોકો, જે બાળકોમાં ચિત્રની શક્તિ સારી છે તો એ વિવિધ પ્રકારના ક્લાસીસ, ચિત્ર ક્લાસીસને જોઈન કરવામાં આવે, સંગીત સાહિત્ય ગઈ શકતા હોય, વગાડી શકતા હોય તો સંગીત શાળામાં મોકલવામાં આવે તો એ બાળકોની અભિરુચિ અને અભિયોગ્યતા પ્રમાણે એને શિક્ષણ આપવામાં આવશે તો એ બાળક જીવનમાં પ્રગતિ કરે છે. પણ એ માતા પિતાની ફરજમાં આવે છે. વ્યક્તિનું આંતરિક અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે સંબંધિત હોય છે. દુર્ગાનંદ સિંહા આગળ કહે છે કે વ્યક્તિની વય, અવસ્થા બદલાય તેથી પર્યાવરણ પણ બદલાય છે. કે બાળક પહેલાં નાનું હતું એટલે મેળામાં લઈ જઈએ તો એને વસ્તુ એક રમકડું અપાવે, પણ કે આખી દુકાન અપાવો ત્યારે માતા પિતા ના અપાવી શકે, દુકાન પકડી લે. એટલે પેલા લાકડાની દુકાન પર આને ઊભી કરી એટલે કે તૂટ પડી જશે, એટલે પછી દુકાન છોડાય ત્યારે બાળક ધૂળમાં આરોટે છે, ગુસ્સો વ્યક્ત કરે છે. પણ માતા પિતા એ વખતે બાળકને છોડીને ચાલવા લાગે તો બાળક ઊભું થઈને પાછું ચાલવા લાગે અને કે નેક્સ્ટ વખતે આવીએ ત્યારે અપાવજો. એ જ રીતે બાળક થોડું મોટું થાય ત્યારે પોતાનો ગુસ્સો અભિવ્યક્ત કરવા માટે એ જમવાનું છોડી દે છે,
થોડું મોટું ઉંમરનું થાય, કોલેજમાં આવે ત્યારે એની માગણી ન સંતોષાય, ત્યારે એકબીજા સાથે માતા પિતા સાથે બોલવાનું બંધ કરી દે. એટલે બાળકની જેમ ઉંમર વધે એમ ગુસ્સો વ્યક્ત કરવાની જે બાબત છે એમાં પરિવર્તન આવે છે. વ્યક્તિનું આંતરિક અને બાહ્ય વાતાવરણ એકબીજા સાથે સંબંધિત છે એટલે વ્યક્તિની વય અવસ્થા બદલાય, તેથી પર્યાવરણ પણ બદલાય છે. વિકાસ શૂન્ય અવકાશમાં થતો નથી, એટલે વિશિષ્ટ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં વિકાસ થતો જોવા મળતો હોય છે. તો આજે આપણે વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા વાળો પ્રશ્ન જોયા પછી આજે આપણે જે પ્રશ્ન જોયો એમાં વિકાસને અસર કરતા પરિબળો, તો વિકાસને અસર કરતા પરિબળોમાં વારસો અને પર્યાવરણ વિશે આપણે જોવાનો પ્રયત્ન કર્યો. તો વિકાસ અસર કરતા પરિબળો જણાવીને કોઈ પણ એક સમજાવો તો તમારે વારસો છોડીને પર્યાવરણમાં પ્રોફેસર દુર્ગાનંદ સિંહા, ઘર, સારા સમવયસ્કો અને ત્રણ મુદ્દા સમજાવવાના રહેશે. અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે.